નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાન ની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાક્ય વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. હર શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની, કલા જ્ઞાન ની વાતો કરતા બને રાત દીવાની. ના કોઈ ટેન્શન, ના કોઈ પેન્શન, ના વાત કે વિવાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. સ્વાસ્થ્યની ક્યારે કરતા કરતા વાત ચિત્રોની, તજજ્ઞ નિષ્ણાત યા કોઈ હસ્તી કરતા વાત મુદ્દાની. ના કોઈ કારણ, ના રાજકારણ, ના વાક્ય વિવાદ. માણો નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નોકરી વેપાર યા કોઈ ધંધો, આખો દિવસ ભલે ને મંડો, ફાફડા ચટણી ઝાપટી રાત પડે ને માણસ પડતો મંદો. બાધા ને પણ કરતા સાજા એવો અમારો વાદ. આ છે નમસ્તે અમદાવાદ, નમસ્તે અમદાવાદ. નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, હું રેન્જમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના જ મનપસંદ શો માં, જેનું નામ છે નમસ્તે અમદાવાદ. દર્શક મિત્રો, આપણે આપણા શો માં અલગ અલગ ફેકલ્ટીના ધુરંધરો સાથે વાતચીત કરતા હોય છે, ગોષ્ઠી કરતા હોય છે, જેમાં સેલિબ્રિટી હોય, બિઝનેસમેન હોય, ડોક્ટર હોય કે પછી જ્યોતિષ હોય. દરેક લોકો પાસે આપણે સરસ માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ, તાણ સાથે ગમત પણ કરીએ છીએ. પણ આજે હું તમને એક એવી જગ્યા ઉપર લઈને આવી છું જેને પાસે તમે આવશો, તમારું મન, તન અને તમારી જઠરાગ્નિ પણ એકદમ ઠંડક થશે. દર્શકો, તમને હસુ આવતું હશે ને કે આટલી કાળજાળ ગરમીમાં શું બોલી રહી છે. પણ જી હા, હું તમને જે પણ કહું છું તદ્દન સત્ય કહું છું. સ્વાદ નું નવું સરનામું પ્રામોદી, જે બોપલ વિસ્તારના પૂર્વ વિસ્તારમાં વકીલ બ્રિજની પાસે રામોદી રેસ્ટોરન્ટ સ્વાદનું તદ્દન નવું સરનામું ઓપન થઈ ગયું છે આપ સૌના માટે. અહીંયા જે ઓનર છે રાજમોહનભાઈ મોદી, જેના નામ પરથી પડ્યું છે રામ મોદી. આપણે વડીલો કહેતા હતા ને કે માણસે જઠરાગ્નિ ઠરે તો મન શાંત થાય, મન શાંત થાય તો સારા બે વિચાર આવે, સારા બે કામ કરી શકીએ. આપણી જઠરાગ્નિને શાંત કરવા માટે, ઠંડક અપાવવા માટે આવી ગયું છે પ્રામોદી. તમને લોકોને એમ થતું હશે કે સાલું ઘરમાં ખઈ ખઈને કંટાળ્યા છીએ, રાઈટ? લેડીઝે પણ એમ થાય કે ગરમીમાં રસોઈ કરીને કંટાળી છે, પણ માના હાથ જેવો સ્વાદ જોઈએ છે. તો આવી જાઓ રામોદી રેસ્ટોરન્ટમાં, ત્યાં આપ સૌને અહીંનો સ્ટાફ એકદમ ઘર જેવો સ્ટાફ છે, તમને પ્રેમથી પીરસે એવો સ્ટાફ છે. માના હાથના સ્વાદ જેવો તમને સ્વાદ માણવા મળશે. જે લોકો સાહિત્યના ખૂબ જ શોખીન છે તો એમના માટે પણ અહીંયા ખૂબ જ સરસ બુક શેલ રાખ્યું છે. રાજમોહનભાઈ પોતે પણ સાહિત્યના ખૂબ જ શોખીન છે, એમને ખૂબ જ સરસ બુક્સ પણ રાખી છે. બાળકો માટે સ્પેશિયલ વ્યવસ્થા પણ અહીંયા કરી છે. નાનું બાળક લઈને આવ્યા હોય એને બેસવાની પણ વ્યવસ્થા છે. નાનેરાથી લઈને મોટેરા સુધીને દરેકને ધ્યાનમાં રાખીને રાજમોહનભાઈ મોદીએ ખૂબ જ સરસ એમનું મેન્યુ પણ રેડી કર્યું છે. જે તમે ખાશો તમને થશે કે વાહ, શું વાત છે, રામોદીમાં આવીને અમારું મન તન તૃપ્ત થઈ ગયું. રામોદી સ્વાદનું તદ્દન નવું સરનામું, જેના ઓનર છે રાજમોહનભાઈ મોદી.
જેમના નામ પરથી એમના ફેમિલી મેમ્બર્સે વિચાર્યું કે રામોદી નામ ઉપર નવું જ સ્વાદનું સરનામું ખોલીએ અને ખુલી ગયું રામોદી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વકીલ બ્રિજની બાજુમાં રાજમોહનભાઈનું નવું જ આઉટલેટ રામોદી સ્વાદનું નવું સરનામું. એમનું વર્ષો જૂનું રસના રેસ્ટોરન્ટ તો આપ સૌ કોઈ જાણો જ છો અને એમના સ્વાદનું રસપાન પણ કરેલું જ હશે. હવે એકદમ મસ્ત નવું નજરાણું લઈને આવ્યા છે રામોદી. દર્શક મિત્રો, રામોદી સ્વાદનું તદ્દન નવું સરનામું, અદ્વિતીય એમ્બિયન્સ, અરે વાહ, સ્ટ્રોબેરી જ્યુસ. આપણે વાત કરીએ રામોદી સ્વાદનું સરનામું રાજમોહનભાઈ મોદીનું નવું આઉટલેટ રામોદી. ટ્રાવેલ આર્ટ ફેશન એન્ડ ફૂડ એટલે ટાફ ગ્રુપ. ટ્રાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ અને દર્શિની શેઠ. દર્શિની શેઠને વિચાર આવ્યો કે ફક્ત ટાફ ગ્રુપની મહિલાઓ માટે એક કિટી પાર્ટીનું આયોજન કરીએ અને એ પણ રામોદીમાં. રાજમોહનભાઈએ અમારી કિટી પાર્ટી રામોદીમાં કરવાનું સહર્ષ સ્વીકારી પ્રેમભર્યું આમંત્રણ આપ્યું અને કહ્યું કે વાહ, આજે તો સાક્ષાત અન્નપૂર્ણાઓ સ્વાદના સરનામે અન્નની લિજ્જત માણશે, ભોજન સાથે ગમ્મતની પણ મજા માણશે અને ખૂબ જ સરસ સમય સાથે ગાળશે, એકબીજાની વાતોથી ગોષ્ઠિ કરી ખૂબ જ આનંદ કરશે. અને એવું જ બન્યું. ટાફ ગ્રુપની મહિલાઓએ ખૂબ જ આનંદ કર્યો અને જ્ઞાન સાથે ગમ્મત પણ કરી હતી. દર્શક મિત્રો, રામોદીમાં આજે ચમલા દોશી પણ આપણી સાથે છે. આપણે સૌ એમને ખૂબ જ સારી રીતે જાણીએ છીએ, તો એમની પાસે બી જાણીશું રામોદીના સ્વાદ વિશે. ચોલા બેન, આજે તમે રામોદી બોલો છો, તમે ટાફ ગર્લ્સ સાથે ખૂબ જ એન્જોય કર્યું અને ખૂબ એન્જોય કર્યું, શું કહેવા માંગો છો? રામોદીનું ફૂડ ખરેખર બહુ સરસ છે અને ઘણી બધી રેસ્ટોરન્ટ્સમાં આપણે જોતા હોય છે કે જેમ ફૂડ સારું હોય તો કદાચ સર્વિસ નબળી હોય, પણ અહીંયા ફૂડ બી બહુ સરસ છે અને સર્વિસ પણ બહુ સરસ છે. અને બધા જ બધી જ ડિશીઝમાં એવરીથિંગ વોઝ એકદમ પ્રોપરલી બેલેન્સ્ડ, કે ઘણી વખત એવું લાગે કે ક્યાંય તેલ વધારે હોય છે, ક્યાંય નમક વધારે હોય છે, તો અહીંયા એવું નહોતું. ધીસ ઇઝ કમ્પ્લીટલી હેલ્થ કોન્શિયસ ફૂડ, એટલા માટે થઈને મને અહીંયાનું ફૂડ વધારે ગમ્યું. દર્શક મિત્રો, મેઘના પૂજા અને તેમની જગ્યાની એમની સાથે છે, એમની સાથે અમે રામોદી વિશે વાત કરીશું. વેલકમ બાબા, તમારો મારા નમસ્ત સાંભળ્યા છે. દર્શક મિત્રોને રામોદી વિશે ખૂબ જ જાણવાની આતુરતા છે, એના વિશે તમે જણાવો. ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માણવું હોય તો આવો રામોદીના આંગણે. અત્યારે અમે ખૂબ સરસ ચાટ ડીશ ખાધી, હરા ભરા કબાબ ખાધો, સલાડ લીધું, બિરયાની વિથ રાયતા, ખૂબ જ સરસ સ્વાદિષ્ટ ભોજન અને રિયલી બહુ સરસ હાઇજીન. અને એના જે બધા સર્વ કરતા હતા એટલા લાગણી પર સર્વ કરતા હતા કે આપણને ઘર જ લાગે, એટલે ઘર જેવું માણવાનું સ્વાદિષ્ટ ભોજન આવો રામ મંદિરના આગળ. રામોદીનું એમ્બિયન્સ ખૂબ સરસ છે અને જે અમને આવકાર આપ્યો છે એમને એકદમ ઘરના જેવો લાગણી જબર. અને ખરેખર એક વખત આવો અને ફૂડને માણો, તમને ખૂબ મજા આવશે. રામોદી બેસ્ટ છે. જો એમ કહું તો આ મુલાકાત આઈડિયા સેશન કહી શકાય, અને વધુ કહું તો જ્યાં મોકળા મને વાતચીત કરવા મળે ત્યાં એ સેશન આઈડિયલ સિટિંગ બની જતું હોય છે. રાજમોહનભાઈએ જણાવ્યું કે તમને સ્વાદિષ્ટ વાનગીઓ થકી સંતૃપ્તિના ઓટકાર આવશે, જેની ટકોરા બંધ હું ખાતરી આપું છું. રાજમોહનભાઈની એક આંખમાં રસના રેસ્ટોરન્ટનો છલકાતો અનુભવી નિચોડ અને બીજી આંખમાં હાલમાં જ થોડા દિવસો પહેલા પેલી ગરમા ગરમ ફૂલકા જેવી રોટલી ના હોય, હા તેવી જ તાજી જન્મેલી તેમની રામોદી રેસ્ટોરન્ટ માટે કંઈક કરી નવીનતમ પીરસવાની ઉત્કંઠા જોવા મળી. રામોદીના મેનુ કાર્ડમાં છપાયેલી ફૂડ આઇટમ્સને પીરસવાને બદલે તેમને ત્યાં જમવા આવનારની જીભ ઉપર તેમને જોઈતો સ્વાદ આપવાની ચોખ્ખી દાનત, આદત, ટેવ કે પછી પેશન જે ગણો તે જાણવાની મોજ. બીજું એ કે જેને કારણે તેમને તેમના એક એક સ્વાદ રસ્યા. જી હા, તેમને તેમની રેસ્ટોરન્ટમાં આવનાર લોકોને ગ્રાહક કેવું જરાય ગમતું નથી. તેમની સંભાળ જાતે જ લેવામાં આવતી મજાની તો કથા વ્યાથા છે, જે જાણ્યા બાદ થાય કે કોઈ વ્યક્તિ આપણને ખરેખર ત્યારે જ દિલથી જમાડી શકે જ્યારે તેણે વિવિધ પકવાનોના અનુભવથી
પહેલાં તો પોતાનું શરીર પકાવ્યું હોય અને પછી બીજાના પેટને. રાજમોહનભાઈ એટલે જ એક બાજુથી રસના માલિક છે તો બીજી બાજુથી રસના સફળ સેવક બન્યા છે. આ બધા જ વાક્યો તો શબ્દોમાં છે, પણ તેને ઇમોશન્સ સાથે મુશનમાં લાવી રાજમોહનભાઈએ પોતાના અને બીજાના અનુભવોના કોમ્બો પેક સાથે તેમની અંદર ઘરોબાયેલું કન્ટેન્ટ અમારી સાથે શેર કર્યું. રામોદીમાં આવી પહોંચ્યા છે એમના ઓનર રાજમોહનભાઈ મોદી. રાજમોહન મોદી એના પરથી નામ પડ્યું છે રામોદી, જેમની એક ફ્રેન્ચાઇઝીસ રસના જે 38 યર્સથી મણિનગરમાં ચાલે છે, જે મેં તમને હમણાં જ વાત કરી. રસના જે છે મણિનગર અમદાવાદનો પેલો છેડો અને બીજો છેડો ભોપાલ. ભોપાલમાં એમણે રામોદી સ્ટાર્ટ કરી છે રેસ્ટોરન્ટ, અને ખૂબ જ ઉમદા રેસ્ટોરન્ટ છે. રાજમોહનભાઈ પોતે સાહિત્યના પણ શોખીન છે, લિટરેચરના શોખીન છે, અને ફૂડમાં તો કહેવું જ ના પડે, સ્વાદના બાદશાહ એટલે રાજમોહનભાઈ. ચાલો આપણે એમની સાથે વાત કરીશું. રાજમોહનભાઈ નમસ્તે. અમદાવાદના અમારા શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારા દર્શક મિત્રોને આપની રેસ્ટોરન્ટ જે રસના વિશે તો જાણે છે, આપણે ચાલુ કરી છે અત્યારે ભોપાલમાં રામોદી, એના વિશે જાણવું છે. અમે લોકોએ 1988 શરૂ કરી રસના, અને એ 38 વર્ષના ગાળામાં ઘણા બધા મિત્રો, ઘણા બધા સ્વાદરસિક મિત્રો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવે, અને જ્યારે જ્યારે પણ એ મણિનગર આવે, અમદાવાદ પશ્ચિમમાંથી મણિનગર આવે અને જમે, ત્યારે એક મીઠી ફરિયાદ કરે કે આ તમે પેલી બાજુ કરો ને, અમને બહુ તકલીફ પડે છે. એ વાત સાંભળતા સાંભળતા અમને એવો વિચાર આવ્યો કે કેમ નહીં, એક આ બાજુ પણ અમદાવાદ પશ્ચિમમાં પણ એક સ્વાદનું સરનામું સ્થાપી નવો નક્કો સ્થાપ, નવું નક્કો સરનામું. અને પછી આ વિચાર એવા માટે આવ્યો કે આપણા વડવાઓ પોતાના નામે પેઢી કરતા, ત્યારે મને પણ એવી ઈચ્છા થઈ કે આપણા નામે પેઢી કેમ ના કરીએ. એટલે રાજમોહનમાંથી અમે રામોદીનો જન્મ આપ્યો, અને અહીંયા પણ અમે આવીને એટલા બધા પ્રેમાળ અમને ધરાવવા મળે છે કે જે દરેક કોળીએ આંગળીઓના આશો લઈને અમને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે અમને રામોદી પશ્ચિમમાં આવવાનું આ એક નજરાણું અમને મળ્યું છે, કુદરતે અમને આપ્યું છે. ઇસ્કોન બિલ્ડિંગની બરાબર બાજુમાં રામોદી કિચન ભાઈ રાજમોહન મારા પોતાના નામે અમે કર્યું છે. એક સરસ મજાનું બેસવાની જગ્યા, જ્યાં તન સાથે મન પણ ભરાય એવી જગ્યા, આંખોમાં તમને એકદમ શાંતા લાગે, તમારું મન શાંત થઈ જાય એવી એક સરસ જગ્યા અમે બનાવી છે. અને તમે દેશની સાથે વિદેશી વાનગીઓ પણ અમે બહુ પ્રેમાળથી પીરસીએ છીએ. સ્વાદ, સાહિત્ય અને સંગીતનો સમન્વય એટલે ના, આવી જ અમારી એક આ લાઈન હતી જે રસના સાથે સંકળાયેલી છે. અમારે ત્યાં ઓછામાં ઓછી 4-5 પેઢીઓ એક જ ટેબલ ઉપર બેસીને જમે છે, ત્યારે અમારો આનંદ બમણો થઈ જાય છે. અને આ બહુ કપરું કામ છે, પણ અમને થાક એટલા માટે નથી લાગતો કે લોકોનો અઢળક પ્રેમ નિરંતર નિરંતર સદા સર્વદા અમને મળી રહ્યો છે. ત્યારે અમને એવી ધગશ, એવો પ્રેમ અને આ મળે છે, એના લીધે અમે આ કામ કરી રહ્યા છે. આજે અમારો ઇન્ટરવ્યૂ જે લેવા માટે રેશમાબેન આવ્યા છે, એમનો પણ ખૂબ આભાર છે. અને અમે દરેકને જીવનમાં આવતા ગમતા પ્રસંગોને ઉજવી શકાય એવી જગ્યા અમે બનાવી છે. તમારા દરેક પ્રસંગમાં અમે સહભાગી થઈએ એ જ મારી પ્રાર્થના છે, એ જ મારો ઉમંગ છે. આપનું અહીંયા આવવું એ જ અમારો મોટા મોટો ઉત્સવ છે. એટલે આવો અને મજા માણો, અવનવા સ્વાદની મજા માણો, નિરંતર માણો. આવતા રહો, આભાર. જો થોડી જ મિનિટ્સ માટે મળ્યા હોઈએ, છતાં એવું લાગે કે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. દર્શક મિત્રો, તમે જો પહેલી વખત મળતા હો રાજમોહનભાઈ અને એમના ફેમિલી અને સ્ટાફને, તો આપને જણાવી દઉં કે તમને લાગશે જ નહીં કે તમે પહેલી વાર મળી રહ્યા છો અને રામોદીના ભોજનનો સ્વાદ માણી રહ્યા છો. પણ હા, એક વાત ચોક્કસ કહીશ કે રામોદી જેવો સ્વાદ, જે માના હાથના સ્વાદ જેવો છે, એ ક્યાંય નહીં મળે. मेरा नाम एम जी राजपूत है. मैं यहाँ पे शिफ्ट शेफ हूँ, और यहाँ पे कॉन्टी मैक्सिकन चाइनीज पंजाबी मिलता है, और स्टार्ट यहाँ पे खौसा सूप का नाम है, खौसा सूप है, और आवोकावो सुशी है, और पनीर है, अनार गली है. હાય જીયા, આજે તમે રામોદીમાં આવ્યા છો, તમે કેવું ફીલ થયું અને શું અનુભવ થયો એ શેર કરજો. થેન્ક યુ. નમસ્તે અમદાવાદ.
હું છું જીયા શૈલેષ પરમાર અને હું છું મેનેજિંગ ડિરેક્ટર ઓફ જેકે મોટર્સ અને શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી. અને અત્યારે મને રિયલી બહુ બહુ સારી ફિલિંગ પણ આવી રહેલી છે, બહુ સારા વાઇસ પણ આવી રહેલા છે. ક્યાં? તો કે રામોદી કિચન્સ એ આવેલું છે બોપલામની રોડ ઉપર. અને જે મારા ફ્રેન્ડ છે એમનું પોતાનું હમણાં નવું આ સોપાન કરેલું છે, અમારું ટાફ કરીને ગ્રુપ છે, તેમની અમે અત્યારે 27-28 મહિલાઓ અહીંયા ભેગા થયા છે, સરસ કીટી પાર્ટી અહીંયા કરી રહેલા છે. રામોદી કિચનની ખાસિયત એ છે કે અહીંયા હરેક ટાઈપના કુઝન્સ મળે છે અને એમનું મેન્યુ બહુ સારી રીતે એમને સિલેક્ટ કર્યું છે. એમના શેફના હાથનો ટેસ્ટ બહુ સારો છે અને જેમના ટેસ્ટ બટ બહુ સ્ટ્રોંગ હોય ને, જેમને બહુ ચટપટું ખાવાનું મન થતું હોય ને, જેમના દરેક ટાઈપના કુઝન્સ પસંદ હોય, તો હું પર્સનલી મારા મિત્રોને પણ કહું છું કે પ્લીઝ અહીંયા આવો રામોદી કિચનમાં. ગૂગલમાં એમનું પોતાનું ઘણું બધું પેજ બનાવેલું છે, ઇન્સ્ટાગ્રામમાં પણ એ લોકો છે, એમને સર્ચ કરો. હું પણ એમની અત્યારે તમને માહિતી શેર કરીશ અને અહીંયા તમારા હિસાબે, તમારા ટેસ્ટ બર્ડના હિસાબે તમને અહીંયા એ ડીશ આપવામાં આવે છે. બીજી વસ્તુ એ ઝોમેટો અને સ્વિગી પર પણ અવેલેબલ છે. હવે રહી વસ્તુ અમારા ટાપની, તો અમારો એક ગ્રુપ છે જે બહુ સારી રીતે આર્ટ, કલ્ચર અને ફેશન અને ફૂડમાં કામ કરી રહ્યું છે. તો એ અમારા ગ્રુપની મહિલાઓ આજે અહીંયા ભેગી થઈ છે અને સ્પેશિયલી અમારા ફ્રેન્ડ રામમોહનના ઇન્વિટેશનથી એમણે અમને સ્પેશિયલી મોદી સાહેબ અમને ઇન્વિટેશન આપ્યું. અમને અમને મોદી સાહેબ કહીએ છીએ, હી ઇઝ વેરી ડાઉન ટુ અર્થ પર્સન અને અમને એમનું આ ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું. અમે અહીંયા આવ્યા, અમે મહિલાઓએ બધી બહુ બધું ફન એક્ટિવિટી કરી અહીંયા આવીને, અમારા ટેસ્ટ પ્રમાણે, અમારા વાનગી પ્રમાણે, અમારા જમતા ભોજન એમણે અમને બહુ પ્રેમથી પીરસવામાં આવ્યા. એની હોસ્પિટાલિટી બહુ સારી છે. તમે અહીંયા કીટી પાર્ટી કરી શકો છો, બર્થડે કરી શકો છો, એનિવર્સરી સેલિબ્રેશન કરી શકો છો અને કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ હોય તો બી તમે અહીંયા આવીને લંચ કે ડિનર કે બ્રંચ લઈ શકો છો. સો થેન્ક યુ સો મચ મોદી સાહેબ અમને અહીંયા બોલાવ્યા, અમને બધી મહિલાઓને અહીંયા બોલાવી, અમને આટલી સરસ અમને એક સ્પેસ આપી, અમારા બધાના વિચારો અમે એકબીજાના વ્યક્ત કર્યા અને એક અત્યારના જનરેશનમાં હેલ્થની સાથે ફૂડ કેવા ટાઈપનું હોવું જોઈએ એની પણ ડિસ્કશન કરવામાં આવી છે અને એના માટે અમારે નમસ્તે અમદાવાદનો ખૂબ આભાર કે તમે લોકો સ્પેશિયલી અહીંયા રહ્યા, તમારી ટીમ અહીંયા રહી અને રિયલી ગ્રેટિટ્યુડ કે તમે અમારી જોડે રહી અને આ બધી વસ્તુ કવર કરી. રામોદીમાં નાના બાળકોથી લઈને એજેડ વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ માટે ખૂબ જ સરસ સરસ મેન્યુ ડિસાઇડ કરવામાં આવ્યું છે, મેન્યુ સેટ કરવામાં આવ્યું છે. આપની સાથે એક આંટી બી છે, માસ્ટર્સ બી છે, નાના બાળકો તો નીકળી ગયા પણ એની વેઝ આંટી વેરી ગુડ. રામોદીમાં આવીને તમને શું લાગે? બહુ જ મજા આવી. ક્યારની રાઘમોહન ભાઈને કહેતી હતી કે આ બાજુ કંઈક વેસ્ટમાં શિફ્ટ થાવ, આવ્યા તો બહુ સારું લાગ્યું. અને ફૂડ તો કહેવાય પેટ ભરાઈ ગયું, મન નથી ભરાયું. ક્યા વાત હે, આપ શું કહેશો રામોદી વિશે? નમસ્તે, હેલો, હું મૃતિ શાહ છું. હું ફૂડ બ્લોગર, ઓથર, પોએટ, લિરિસિસ્ટ છું. અને રામોદીમાં એક નવી જ વસ્તુ મને જાણવા કે ઓથેન્ટિકની સાથે સાથે કોન્ટિનેન્ટલનું મેન્યુ એ લોકોએ બહુ જ લેટેસ્ટ બનાવ્યું છે અને બાઇટિંગ બાઉલ દે આર ઇન્ટ્રોડ્યુસિંગ વેરી સૂન. કે ઘણા પીપલને નાનું નાનું ક્રેવિંગ્સ હોય છે તો એના માટે એ લોકો નવું શરૂ કરવા જઈ રહ્યા છે અને સ્વિગી ઝોમેટો પર પણ ઉપલબ્ધ છે. તો આવો, એન્જોય કરો અને એન્જોય કરાવો. એક સવાલ થાય કે કોઈના માટે અંદરના આશીષ ક્યાંથી નીકળે છે, તો તેનો જવાબ મળશે કે કોઈને જમાડીને તેમની ઠરેલી આતડીમાંથી, જે તદ્દન સાર્થક પુરવાર થાય છે રામોદીમાં. બીજું કે રામોદીમાં નાનેરાથી મોટેરા દરેકને ધ્યાનમાં રાખીને અવર જવર માટે સ્પેશિયલ લિફ્ટ, અંદર પ્રવેશતા જ જે લોકો સાહિત્યના શોખીન હોય એમના માટે સુપર બુકશેલ્ફ, બાળકોની સિટિંગ એરેન્જમેન્ટ અને અંદર બેસવાની સુંદર વ્યવસ્થા. તો ચાલો દર્શક મિત્રો, રાશિની જુઓ છો, ફટાફટ તૈયાર થઈ જાઓ અને ઉપડો સ્વાદના સરનામે રામોદીમાં. દર્શક મિત્રો, કેવો લાગ્યો આજનો આપણો આ શો? રામોદીમાં આવીને તમને પણ કેવો અનુભવ થયો? લાગે છે ને કે ફટાફટ દોડીને રામોદી રેસ્ટોરન્ટમાં પહોંચી જઈને માના હાથના સ્વાદ જેવો ભોજન માણી અને આનંદ કરીએ, રાઈટ? તો પ્લીઝ વેલકમ એન્ડ રામોદીમાં આવીને ખૂબ સરસ મજાનું એન્જોય કરો અને ફૂડ પણ તમે માણો. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ શો? જો આપ પણ આપની કોઈ માહિતી કે પ્રોડક્ટ નમસ્તે અમદાવાદ દ્વારા દર્શાવવા માંગતા હો તો નોંધી લો અમારું સરનામું.
અમારું સરનામું છે 16/4 એલ કોલોની, સજનન કોલેજ 4 રસ્તા, નેહરુ નગર, અમદાવાદ. તો દર્શક મિત્રો, આજ સમય આજ ચેનલ ઉપર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે અમદાવાદ.